ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં સમાજની એકતા, અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ વણકર ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વણકર સમાજના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વણકર ભવન આશરે 12 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન, લાઇબ્રેરી તેમજ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેની પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવશે. વણકર સમાજ મહાસંઘનું લક્ષ્ય છે કે સામાજિક યુવા શક્તિ સંગઠનને ધ્યાનમાં રાખીને આ વણકર ભવનનું નિર્માણ થાય. સમગ્ર ગુજરાતના વણકર ભાઈઓ અને બહેનો આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લઈને ગર્વ અનુભવી રહ્યા છે. જે પ્રકારે ગુજરાત, સમગ્ર ગુજરાતની પ્રજા અને ખાસ કરીને વણકર સમાજ જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો ત્યારે આવનારું ભવિષ્ય ગુજરાતના વણકરો માટે શિક્ષણનું મહત્ત્વ રાખીને આજે ગુજરાતની પાટનગર ગાંધીનગરમાં વણકર સમાજનું એક ભવ્ય ભવન બનવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે ભૂમિપૂજાના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતના વણકર સમાજના લોકોને આમંત્રિત કરીને, સંતો પૂજ્ય મહંતોને આમંત્રિત કરીને, સમાજના જે વરિષ્ઠ આગેવાનો છે, અધિકારીઓ, એ બધાને અહીં આમંત્રિત કરીને આજે આ એક સુંદર પ્રકારનો મજાનો અવસરનો આજે પ્રસંગ રાખવામાં આવ્યો છે. ગુજરાતના બધા જ વણકરો ખૂબ મોટી સંખ્યામાં પધારી રહ્યા છે અને આ પ્રસંગે અમારા ચીફ પેટર્ન કરશનભાઈ સોની સાહેબને અને સ્વર્ગસ્થ કે ચૌહાણ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે ગાંધીનગર મુકામે વણકર ભવનના નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી વણકર ભાઈઓ બહેનો યુવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવેલું છે. એ આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં આજે આ સમારોહ સ્થળે વણકર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે. આ ભવન જે બનવાનું છે એ શૈક્ષણિક સંકુલ તરીકે કામ કરવાનું છે અને સમાજના વંચિત ગરીબ યુવા યુવતીઓ જે છે, લાયકાત ધરાવતા, એના શૈક્ષણિક કારકિર્દીને લક્ષ્યમાં રાખી આ ભવનનું નિર્માણ થશે અને એનું સંચાલન થશે.